મેં જાર લીધી છે, આ એક વાટકી જાર લીધી છે અને જાર મેં 5 કલાક પલાળી દીધી છે અને 5 કલાક જાર પલળી જાય પછી મેં 5 કલાક કોટકીના અંદર બાંધી દીધી છે તો નાની નાની સરસ મજાની ઉગી ગઈ હતી. પછી ઘસીને ધોઈ નાખી છે અને એક ચમચી અંદર ચોખા નાખ્યા છે. તમે જોઈ શકો છો જાર સરસ મજાની આપણી નાની નાની ઉગી ગઈ છે આવી રીતના. અને એક ચમચી વેન્ડિંગ માટે ચોખા નાખ્યા છે. આપણે આ જારના આપણે ઢોસા બનાવવાના છે. મેં ઘસીને ધોઈ નાખેલી છે અને ચોખા પણ 1 કલાક પહેલાં એક ચમચી નાખી દીધા હતા અંદર. પછી વેન્ડિંગ સરસ આવી જાય તો આપણે આને ક્રશ કરી લેશું સરસ મજાનું. અડધી વાટકી છાશ લઈ લીધી છે. છાશ પણ આપણે અંદર રડી દઈશું. છાશ બહુ જ મસ્ત આવશે. એકદમ ઝીણું ક્રશ કરીને બતાવું હું તમને. ચેક કરી લેશું. બહુ મસ્ત મજાનું ક્રોસ થઈ ગયું છે. બહુ સરસ મજાનું હવે એવું ઢોસાનું ખીલું કરી એવી રીતે જ કરવાનું છે. હવે આપણે બાઉલના અંદર ટ્રાન્સફર કરી દઈશું અને આને 4 કલાક માટે તડકે મૂકી દઈશું. આવી રીતે ગાણાવર ઉછું રાખ્યું છે. 4 કલાક તડકે મૂકી દઈશું આપણે. 4 કલાક પછી આપણે જારનો ઢોસો બનાવીશું. બનાવવા આપણે તડકે મિશ્રણ મૂક્યું હતું. સરસ મજાનું આથો આવી ગયો છે. મેં બટાકા બાફી લીધા છે. 4 નંગ બટાકા લીધા છે મોટા અને બાફીને કટકા કરી દીધા છે. કેમકે આપણે એક શાક બનાવીશું, આનું ઢોસાના અંદર લગાવીશું, ભરશું એના માટે. તો 4 નંગ બટાકા લઈ લીધા છે. આપણે વઘારી દેવાના છે. સરસ મજાના ભાજી બનાવી દઈશું આની. તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. રાઈજીરું નાખું છું 1 ચમચી. રાઈજીરું સરસ ફૂટવા દેશું આપણે. રાઈજીરું સરસ ફૂટી ગયું છે. એને નાખું છું 1/2 ચમચી. લાલ મરચાં નાખું છું 2 સમારેલા. મરચાં તાટકી જવા દેશું. સરસ બધા સરસ તાટકી ગયા છે. સમારેલા બટાકા નાખું છું બાફેલા. મિક્સ કરી લઈશું. બંને તેલના અંદર શીખી લેશું. બટાકા શેકા એટલા મસાલા લઈ લઈશું આપણે ખીચના અંદર. મરચું 1/2 ચમચી એટલું. 1/2 ચમચી મીઠું. 1/2 ચમચી હળદર. ધાણા જીરું 1/2 ચમચી. હવે આપણે બટાકાના અંદર નાખી દઈશું. સાથે લીલા ધાણા નાખી દઈશું. મોટી 2 ચમચી એટલા ધાણા લીધા છે. મિક્સ કરી નાખું. હવે મિક્સ કરતું રહેવાનું. સૂકી ભાજી નથી બનાવવાની. આપણે ભાજી જેવું બનાવી દેવાનું છે. થોડું મિક્સ કરી દઈશું. સરસ શાક બહુ મોટું મોટું ના લેવું જોઈએ. બહુ જ મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. ઢોસો બનાવવા માટે આપણે ખીરવાના અંદર થોડું મીઠું રાખી દઈશું. તો સવરાવાનું ખીરું લઈ લીધું છે. તડકેથી મીઠું નાખું છું. મિક્સ કરી લેશું આપણે. તમે થોડું જાડું હોય તો પતલું કરી શકો છો પણ માપનું જ છે.
ઢોસો ઉતારીશું. તો મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. આપણે ખીરું રેડતું છું. ઢોસો બહુ પતલો નહીં થાય, થોડો જાડો જ આવશે, કેમકે જારનો ઢોસો છે એટલે બહુ પતલો ના થાય. તેલ નાખું છું, મસ્ત મજાનું પાકવા દઈશું. અને આપણે ફેરવશું. મસ્ત ફરી ગયો છે, થોડું શેકાઈ જવા દેશું. અને પછી પાછો ઉલટાવીને પછી મસાલો લગાવીશું અંદર. જારનું છે, હેલ્ધી છે, ટેસ્ટી છે. તમે ચોખ્ખા દાળના તો ઢોસા ઘણા બધા બનાવતા હોય છો, પણ આવી રીતના તમે જારના ઢોસા બનાવશો તો તમારા બાળકો માટે ખરેખર બહુ સરસ રહેશે, અને બાળકની તબિયત પણ બહુ સરસ રહેશે, તંદુરસ્ત રહેશે બાળક. મસાલો ભરી લઈશું આપણે. વારી લઈશું સરસ. મસ્ત શેકાઈ ગયો છે, પ્લેટના અંદર લઈ લઈશું. મિત્રો, એકદમ આસાનીથી બહુ જ મસ્ત મજાના જારના ઢોસા તૈયાર થઈ ગયા છે આપણા. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં ઢોસો આવી રીતના બનાવી રોલ બનાવી દીધો છે. આ મસાલા વગરનો બનાવ્યો છે, મસાલાવાળો છે. સર્વ કરીશું. કોથમીર મરચાંની ચટણી બનાવી લીધી છે, સંભારની દાળ છે, ગરમા ગરમ મસ્ત મજાની દાળ છે. મિત્રો, તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો જારના ઢોસા તૈયાર થઈ ગયા છે, અને સંભારવાળી દાળ ને મસાલા બટાકાનો ભર્યો છે. ખરેખર બહુ જ મસ્ત દેખાય છે, ખાવામાં પણ એટલો ટેસ્ટી છે, હેલ્ધી છે. મિત્રો, ગરમીની મોસમને તમારા બાળકો જોડે તમે બનાવીને ખાજો, તમને ખરેખર બહુ જ સરસ લાગશે. નાના મોટા બધા જ ખુશ થઈ જશે. અને પહેલાં જમાનાવાળા માણસોને તો જાર ને બાજરીને બધું બહુ ભાવતું હોય છે, એટલે એમને તો ખરેખર બહુ જ મજા આવશે આ ઢોસા ખાવાની. મિત્રો, તમારા જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે સરસ મજાનું હું રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ. Yeah.